ભચાઉ તાલુકાના નેર ગામના રહેવાસી મહિલા સાથે અમુક શખ્સ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું. આમ આ શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત ભચાઉ મામલતદાર સમક્ષ કરવામાં આવી. તારીખ 12/7/2018 ના રોજ આશરે 10 વાગ્યે ફરિયાદીના ભાઈ દિનેશ છગન કોલીની પત્ની ભાવનાબેન દિનેશભાઈ કોલી રહેવાસી ગામ નેર અમરસર તાલુકો ભચાઉ કચ્છવાડી તેઓની ફરિયાદી અને તેમના ભાઈ દિનેશ આમ તેઓના ઓળખીતાના ખેતરમાં દેશી વાવડ કાપતા હતા અને તેઓના ભાઈ દિનેશની પત્ની જમવાનું લઈ આવતા હતા ત્યારે રસ્તામાં આરોપી ગોકળ છગન કોલી અને તેની સાથે બીજો આરોપી અમરાભાઈ જેમલ ચાવડા આ બંને જણા દારૂ પીધેલા હતા અને ફોરેસ્ટ ખાતામાં નોકરી કરે છે. તેમણે ભાવનાબેન રસ્તામાં રોકી અને તેમની પાસેથી બેબસ્ત માંગણી કરી જબરદસ્તી કરવા લાગેલ, જેથી ભાવનાબેને રાડોરાડ કરતા તેમના પતિ અને નામજે રણમલ કોલી તથા તેના ભાઈ મગા રણમલ કોલી આવી પહોંચેલ અને બંને આરોપીઓને સમજાવેલ, પરંતુ તેઓ સમજેલ નહીં અને સામેથી ભચાઉ પોલીસ સ્ટેશનમાં તેઓના વિરુદ્ધ જંગલ ખાતાના લાકડા કાપવા અંગે ખોટી ફરિયાદ કરેલી અને પોલીસે તેની ફરિયાદ ભાવનાબેન દિનેશભાઈ તથા મોહનભાઈ વગેરે સામે લઈ લીધી. પરંતુ આ બંને આરોપીઓએ ભાવનાબેનની છેડતી કરેલ અને બીભત્સ માંગણી કરેલ તે આરોપીઓ સામે ફરિયાદ લીધેલી નહીં. આટલું જ નહીં, પરંતુ ભાવનાબેન તરફથી ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન લેતા નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભચાઉની કોર્ટમાં ભાવનાબેને કોર્ટ રૂબરૂ પોતાની ફરિયાદ અને નિવેદન આપેલ, જે ફરિયાદ દાખલ કરેલ અને સીઆરપીસી કલમ 202 મુજબ ભચાઉ પોલીસને તપાસ કરી રિપોર્ટ મોકલવા હુકમ કરેલ, જે હુકમ અને કોર્ટના સ્ટેટમેન્ટની નકલ પણ આ ફરિયાદી સાથે સામેલ કરાઈ હતી. છતાં આજ દિવસ સુધી ભચાઉ પોલીસે આરોપી ગોકળ છગન કોલી અને અમરાભાઈ જેમલ ચાવડા વિરુદ્ધ કોઈ ગુનો દાખલ કરેલ નથી કે એફઆઈઆર દાખલ કરેલ નથી, જેથી આ ફરિયાદી સાથે કોર્ટમાં કરેલ ફરિયાદ અને કોર્ટ રૂબરૂ નિવેદનની નકલ પણ સામેલ કરાઈ હતી, જેથી આરોપીઓ ફોરેસ્ટ ખાતામાં નોકરી કરતા હોય તેમના વિરુદ્ધ ભચાઉ પોલીસે કોઈ ગુનો દાખલ કરેલ નથી. આથી તેઓ વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરેલી છે, જેથી આ ફરિયાદ કરવામાં આવી હતી કે તેઓની આ ફરિયાદ સ્વીકારી ભચાઉ પોલીસને ફરિયાદી ભાવનાબેન દિનેશ કોલીની આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ સ્વીકારી તાત્કાલિક ગુનો દાખલ કરે તે મતલબથી આ ફરિયાદ રજૂ કરવામાં આવી હતી. છતાં પણ અગર 7 દિવસમાં આરોપીઓ વિરુદ્ધ ભાવનાબેનની ફરિયાદ ભચાઉ પોલીસ દાખલ નહીં કરે તો ન છૂટકે પોલીસ અને મામલતદાર કચેરી સામે ભૂખ હડતાલ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. અમે મામલતદારમાં આયોજન પત્ર આપ્યો છે. અમે નેર ગામના મોહન છગન નેરના રહેવાથી ભચાઉ તાલુકો, બરાબર. આજથી અમે ભચાઉ પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી હતી તો અમને કાર્યવાહી કોઈ અમારી કાંઈ કરી નથી, બરાબર. તો અમે જ્યાં પોલીસમાં જઈએ તો પોલીસ એમ કહે કે તમે કોર્ટ ઉપર જાઓ, કોર્ટ ઉપર અમે જઈએ તો એ કે તમે દૂધઈ જાઓ, તમારો કેસ દૂધઈ ઉપર. તો આ એક જગ્યાએ બના બની છે, બરાબર. તો બે જગ્યાએ કઈ રીતે થાય? તો આવું કેસ અહીંયા થવો જોઈએ ને. બે એક જગ્યાએ બના બની હોય તો એક જગ્યાએ થવી જોઈએ ને. બે ના થોડી થાય કે પોલીસે અમને એમ કહે છે કે તમે કોર્ટ ઉપર જાઓ, બરાબર. કોર્ટ ઉપર જઈએ તો કે તમારો કેસ દૂધઈ ઉપર છે, દૂધઈ અદમાં છે. દૂધઈ અદમાં કેમ આવે? નહેર પંચાયતને સીમાડામાં બના બની છે એક જગ્યાએ ઉપર, બરાબર. તો એ લોકોનો ખોટો કેસ હતો અને એ લોકોનો કેસ લઈ લીધો, બરાબર. અમારી સાચી ફરિયાદ હતી, ભાઈની છેડતી કરેલી હતી, તો અમારી ફરિયાદ કેમ ના લીધી? આમ છે ગોકર સગન નેર, ગોકર સગન નેર. અટક શું છે? અટક કોલી, અમરા જેમલ કકરવા, એ ફોસ્ટર. એ લોકોએ અમારા ઉપર આવી ગાય ટીપેન લઈને આવતી હતી તો એ લોકોએ દારૂ પીધેલી હાલતમાં છેડતી કરી હતી. તેડકી કરી તો એ ભાઈએ રાડારાડ થઈ અને અમે દોડીને ગયા હતા, બરાબર. તો દોડાદોડી અમે જઈને એને શોર્ટ બુટ કરીને બબે ધોકલા નાખ્યા. એ લોકોએ ખોટા હતા અને અમારી ઉપર ફરિયાદ કરી નાખીને અમારી ફરિયાદનો આજ દિવસ સુધી કાંઈ જવાબ નથી આવ્યો.